सब्सक्राइब करो अपनी चैनल फिल फिजिक्स विद संजय नकुम ने अने बेल आइकन पर क्लिक करी ऑल पर क्लिक करो अने मेळवो बधा ज वीडियो लेक्चर ना नोटिफिकेशन तमारा मोबाइल पर। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંજય નકુમ અને સ્વાગત છે તમારું આપણે ચેનલ ફિલ ફિઝિક્સ વિથ સંજય નકુમમાં। આપણે લાસ્ટ જે ચેપ્ટર જે હતું દોલનો, બરાબર, એ આપણે બુકમાંથી કમ્પ્લીટલી પૂરું કરી દીધેલું। હવે આપણે જીનિટની એક્સ્ટ્રા જે થિયરી જે છે, બરાબર, એ જોઈશું અને એને રિલેટેડ દાખલા જોઈશું। અને મેં તમને પેમ્પલેટ તો તમને જે કાલનો વિડીયો હતો એમાં જ મેં ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મૂકી દીધી હતી, બરાબર। તો એમાં તમે એમસીક્યુ ડાઉનલોડ કરી અને આ વિડીયો નીચે પણ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક જોવા મળશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરો, ત્યાંથી પણ ચાલશે। એમાં તમને લિંક કરી ત્યાંથી ડાઉનલોડ કરી અને એ એમસીક્યુ સોલ્વ કરવાની કોશિશ જરૂર ને જરૂર અવશ્ય કરજો, બરાબર છે। આજે આપણે એક્સ્ટ્રા થિયરી જોઈએ અમુક, બરાબર। ચાલો, જે આપણે આપણે મોસ્ટ ઓફ બધું જોઈ દીધેલું છે, પણ અમુક અમુક વસ્તુ જે મને એક્સ્ટ્રા કહેવાની લાગે છે એ જ આપણે જોવાની છે, બરાબર। તો આજે આપણે જેમ રેખીય સરળાવર્ત ગતિ જે કહી છે, બરાબર, અને એની સામે કોણીય સરળાવર્ત ગતિમાં શું શું વસ્તુ એક્સ્ટ્રા આપણે એડ કરવી પડશે એની આપણે વાત કરીશું, બરાબર। ચાલો વાત કરીએ કે રેખીય સરળાવર્ત ગતિ અને આ બાજુ લઈએ આપણે કોણીય સરળાવર્ત ગતિ, ચાલો આ છે રેખીય સરળાવર્ત ગતિ અને આ છે કોણીય સરળાવર્ત ગતિ, બરાબર। ચાલો પહેલી વાત, રેખીય સરળાવર્ત ગતિ કોને કહેવાય કે જેમાં દોલનો છે એક જ રેખામાં થતા હોય, જેમ કે અણુના દોલનો હોય, બરાબર, અણુ આ રીતે દોલન કરે, એ ઉપરાંત સ્પ્રિંગની સાથે બ્લોક જોડે હોય તો એ પણ આ રીતે દોલનો કરે, તો એક રેખામાં દોલનો થતા હોય એવા જે એવી સરળાવર્ત ગતિ હોય એને આપણે રેખીય સરળાવર્ત ગતિ કહીએ છીએ। જેમ કે તો આપણે ઉદાહરણમાં હું તમને આ રીતે દોરીને બતાવું, બરાબર, તો આના જે દોલનો છે એમને આ રીતે દોલનો કરે તો આ જે છે એને સરળાવર્ત ગતિ કહેવાય, બરાબર, રેખીય સરળાવર્ત ગતિ કહેવાય, એક રેખામાં થાય એમ। અને આ જે આ બધું તમે જોવો તો તમને છે આ કોણીય સરળાવર્ત ગતિ। તો કોણીય સરળાવર્ત ગતિમાં શું હોય તો ખૂણો દોલન કરતો હોય, શું કરતો હોય, ખૂણો દોલન કરતો હોય, તો એ જે છે એ તમે આ રીતે દર્શાવી શકો, બરાબર। અને હું થીટા લખું અહીંયા, આમાં હું હતું અહીંયા એક્સ હતું, બરાબર, એવી રીતે અહીંયા દોલન કોણ કરે છે, આ રીતે દોલન કરશે સાદું લોલક, બરાબર, આ રીતે। તો શું થાય, આ જે ખૂણો છે એ વધશે, પાછો ઘટશે, વધશે, ઘટશે, વધશે, ઘટશે, મતલબ દોલન કોણ કરે છે, ખૂણો। તો આવી ગતિ હોય એને કોણીય સરળાવર્ત ગતિ કહેવાય, આવી જે હોય એને રેખીય સરળાવર્ત ગતિ કહેવાય, બરાબર। હવે વાત કરીએ પૂર્ણ સ્થાપક બળની, તો આમાં શું આવશે, પૂર્ણ સ્થાપક બળ આવે, બરાબર। પૂર્ણ સ્થાપક શું આવે, આમાં પૂર્ણ સ્થાપક બળ હોય, ને જે પૂર્ણ સ્થાપક બળ જે છે, બરાબર, એ કેવું હોય છે તો કે એ સ્થાનાંતરના સમપ્રમાણ હોય, એક્સ જગ્યાએ લખી નાખીએ આપણે, એ શું છે, સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય અને સ્થાનાંતરથી વિરુદ્ધ દિશામાં હોય, આ બળ કેવું હોય છે, સ્થાનાંતરથી વિરુદ્ધ દિશામાં અને એના સમપ્રમાણમાં હોય છે। અથવા તમે એવું વિચારો, બરાબર, કે એફ બરાબર શું લખી શકાય, એમ એ, બરાબર, એમાં બળ તો અચળ જ હોય, તો પ્રવેગ પણ કેવું હોય છે, અંતરના સમપ્રમાણમાં હોય છે, કે પ્રવેગ પણ કેવું, મતલબ ટૂંકમાં સમપ્રમાણ બે એક જ છે, બરાબર, નિશાની કેવા છે, એક જ સરખા છે, એનો મતલબ શું છે કે પ્રવેગ જે છે એ બળની દિશામાં જ છે, પણ કેવું છે, સ્થાનાંતરથી વિરુદ્ધ દિશામાં, બરાબર છે। તો જેમ આમાં પુનઃસ્થાપક બળ આવું આવે છે એવી રીતે આમાં આમાં બળ છે, ઇનશોર્ટ કે આમાં આપણે બળ લગાડીને મૂકી દઈએ તો બળ લગાડીને મૂકી દઈએ તો પછી એ જે પુનઃસ્થાપક બળ લાગે સ્પ્રિંગના કારણે, બરાબર, એની વાત કરી, તો અહીંયા તમે જુઓ તો પુનઃસ્થાપક બળની જગ્યાએ આ શું છે, અહીંયા જુઓ તો પુનઃસ્થાપક બળ ની જગ્યાએ અહીંયા આવશે પુનઃસ્થાપક ટોર્ક, શું આવશે અહીંયા, પુનઃસ્થાપક ટોર્ક, બરાબર। અહીંયા ટોર્ક નો મતલબ શું થાય, તમે એને આમ ફેરવી, એમ ખરો ને, મતલબ તો આમ ફેરવી અને મેં મૂકી દીધું, ટોર્ક આપવાનો મતલબ શું થાય, ફેરવવું, આ જે છે આ તમે હું એમ કહું ચોક છે હું આને માર માર ફેરવું શું કરું, જેમ કે મેં ચોક ને ટોર્ક આપ્યું, હું આપ્યું આ ચોક ને ટોર્ક આપ્યું, જો
ચોક ને ટોર્ક આપો તો એ ફરે બરાબર, એવી રીતે મેં આને ટોર્ક આપ્યો તો હું છું, અને આ રીતે થીટા એંગલ પર લાવીને મૂકું એનો મતલબ હું થાય મેં ટોર્ક આપ્યું બરાબર. તો હું જયારે એને ટોર્ક આપીશ અને મૂકી દઈશ તો શું થાય એના પર પૂર્ણ સ્થાપક ટોર્ક લાગશે બરાબર. એટલે જો એને અહીંયા લાવીને મૂકી દઉં તો એના પર ટોર્ક આ દિશામાં લાગશે બરાબર. એટલે કે આને અહીંયા લાવવા પ્રયત્ન કરશે, ટોર્ક ની દિશા તો એ લંબ હોય છે જે તમે 7મા ચેપ્ટરમાં ભણશો બરાબર. તો એ આ બાજુ આવશે અને અહીંયા હોય તો આ બાજુ આવશે. એટલે એના પછી તમે કહી શકો કે ટોર્ક જે છે બરાબર, ટોર્ક અત્યારે હું ટોમડી દર્શાવું છું, એ શું હોય છે થીટાના સંપ્રમાણમાં હોય છે. મતલબ આજે ખૂણો જે છે એટલું જ લાગે બરાબર. ટોર્ક કેટલું લાગે એ ખૂણો જે છે એના એના પ્રોપોર્શનલમાં જ લાગે, એના સંપ્રમાણમાં. પણ દિશા કેવી હોય એની વિરુદ્ધ બરાબર, ખૂણા કરતા. અને તમે એવી રીતે તમે એનો એનો આ જેમ આમાં પુનઃસ્થાપક ટોર્ક હતો એવી રીતે આમાં શું આવશે પેલા બોલો, આમાં પ્રવેગ, આમાં આમાં રેખીય પ્રવેગ હતો, આમાં કયો પ્રવેગ આવશે? કોણીય પ્રવેગ. તો કોણીય પ્રવેગ જે છે બરાબર એનું આલ્ફા છે અભિગમ કહેવાય. તો આલ્ફા છે કેવું છે, એ સંપ્રમાણમાં હોય છે થીટાના બરાબર. જેમ આમાં હતું એવી રીતે ટોર્ક બરાબર શું સૂત્ર છે, આઈ આલ્ફા બરાબર. જેમ આમાં આવે એફ બરાબર શું આવે, એમ એ મતલબ દળ ગુણ્યા પ્રવેગ. એવી રીતે આમાં શું આવે, જડત્વની ચાક માત્રા ગુણ્યા કોણીય પ્રવેગ બરાબર. જે આમાં દળનો રોલ ભજવે એ જ આમાં શું કરે, આમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે કે જડત્વની ચાક માત્રા એ રોલ ભજવે. ક્લિયર છે? તો આ ટાઈપના બંનેમાં આજે તમારે છે આ યાદ રાખવાનું, આના પરથી આજે યાદ રાખવાનું છે. ક્લિયર? હજી આપણે આગળ જોઈએ, સરખામણી કરીએ બંને વચ્ચે તો આપણે શું જોવા મળે છે એ જોઈએ આપણે બરાબર. તો જેમ આપણા બળ આમાં પુનઃસ્થાપક બળ આ રીતે લખીએ તો એને હકીકતમાં શું લખાય, એફ બરાબર માઇનસ કેવાય લખાય. તો એવી રીતે આમાં તમે ટોર્ક જોવો તો આમાં પુનઃસ્થાપક ટોર્ક શું લખાય, ટોર્ક બરાબર માઇનસ સી થીટા. જ્યાં સી છે એવું છે જેમ આપણે સ્પ્રિંગનું અચળાંક તો કે પુનઃસ્થાપક બળ અચળાંક બરાબર. એવી રીતે આવું છે પુનઃસ્થાપક ટોર્ક અચળાંક, પુનઃસ્થાપક ટોર્ક અચળાંક બરાબર. અને આ કે શું છે, અહીંયા કેવું છે તો કે પુનઃ સ્થાપક બળ અચળાંક બરાબર. કે જેમ પુનઃસ્થાપક બળ અહીંયા સી પુનઃસ્થાપક ટોર્ક, સૂત્ર બધા એક સરખા જ આવશે. જ્યાં એફ છે એની જગ્યાએ ટો આવશે, કે છે એની જગ્યાએ સી આવશે, અને વાય છે એની જગ્યાએ થીટા આવશે. ક્લિયર છે? ઓકે, બીજું જોઈએ નેક્સ્ટ શું છે. તો પ્રવેગનું સૂત્ર, તો પ્રવેગના સૂત્રમાં જોવો તમે, એફ બરાબર માઇનસ કેવાય બાય બાય કેવાય હોય તો એફ બરાબર શું લખીએ આપણે, એમ એ બરાબર લખી શકાય, કેવાય એમ એ બરાબર. તો એમ જે છે એને નીચે લાવ તો શું આવશે, માઇનસ કે બાય એમ વાય બરાબર. એવી રીતે તમે અહીંયા કોણીય પ્રવેગનું સૂત્ર જોવો તો ટોર્ક બરાબર આઈ આલ્ફા મૂકો અહીંયા તો શું મળે મને, ટોર્ક બરાબર આઈ આલ્ફા બરાબર માઇનસ સી થીટા. તો આલ્ફા બરાબર હું આઈ નીચે જાય, માઇનસ સી બાય આઈ થીટા. ક્લિયર છે? તો આ તમે કોણીય પ્રયોગ માટે સૂત્ર લખી શકો બરાબર. હવે આ તમને યાદ હોવું જોઈએ, અને આપણે શું કહેતા, માઇનસ ઓમેગા સ્ક્વેર વાય કહેતા ને આપણે આને બરાબર. એ બરાબર શું આવતું, માઇનસ ઓમેગા સ્ક્વેર વાય, મતલબ ઓમેગા સ્ક્વેર બરાબર કે બાય એમ, ને ઓમેગા બરાબર અંડરરૂટ કે બાય એમ બરાબર છે. તો યાદ કરો સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ શું હતું, સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ શું છે, સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ જુઓ. તો એ હતું આપણી પાસે શું હતું, ડી સ્ક્વેર વાય છે બરાબર, ડી સ્ક્વેર વાય બાય ડી ટી સ્ક્વેર પ્લસ કે બાય એમ વાય ઇક્વલ ટુ ઝીરો બરાબર. એટલે આપણી પાસે શું હતું કે ડી સ્ક્વેર વાય બાય ડી ટી સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો બરાબર. આ બાજુ હતો માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. તો આ ટાઈપનું આપણે સમીકરણ હતું. તો એ સ્વયં સમીકરણ આ બાજુ પણ તમે એવી રીતે જ લખી શકો બરાબર. અહીંયા કઈ છે આ રેખીય, અહીંયા શું આવશે, ખાલી ફરક એટલો છે અહીંયા આવશે કોણીય. અને જેમ હતું એમ ડી સ્ક્વેર બાય ડી સ્ક્વેર થીટા બાય ડી ટી સ્ક્વેર બરાબર, ત્યાં કે બાય એમ હતું, અહીંયા શું આવશે સી બાય આઈ, સી બાય આઈ થીટા બરાબર, સી બાય આઈ થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તો આ રીતે જેમ પહેલામાં રેખીય સરળ અવગતિમાં હતું એવી રીતે અહીંયા કોણીય સરળ અવગતિમાં આ સમીકરણ આવશે રેખીય બરાબર. અને આ સમીકરણ છે શું છે હકીકતમાં સરળ અવગતિ, તો એ જે ગતિ જે છે એ સરળ આવર્ત ગતિ છે કે નથી એ ચેક કરવા માટેનું આ સમીકરણ છે બરાબર. જો આ સમીકરણ આજે આ પ્રમાણે જો એ સમય જે તમને આપેલો છે એ સમીકરણ ના વર્તન કરે બરાબર, તો એનો મતલબ શું થઈ ગયો કે એ ગતિ જે છે એ સરળ આવર્ત ગતિ નથી, ખાલી આવર્ત ગતિ હોઈ શકે છે. અને અથવા તો એ સમૂહથી આવર્ત પણ ના હોય, અનાવર્ત ગતિ હોઈ શકે, આવર્ત જ નથી એમ બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ.
તો જેમ આપણે એક આપણે સ્થાનાંતર નું સૂત્ર લખીએ છીએ એક્સ બરાબર એ સાઇન ઓમેગા ટી બરાબર હું લખીએ છીએ એક્સ બરાબર એ સાઇન ઓમેગા ટી લખીએ છીએ બરાબર અને પછી વેગ નું સૂત્ર તમને ખબર જ છે બરાબર અને છેલ્લે પ્રવેગ નું લઈ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ લખીએ છીએ બરાબર તો આવી રીતે અહીંયા તમે જુઓ તો આ રીતે ખૂણામાં શું આવે છે તો થીટા બરાબર થીટા ઝીરો સાઇન ઓમેગા ટી આવે શું આવે છે અને આલ્ફા બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા આવે મતલબ જે છે એ સેમ ટુ સેમ જ છે એની જગ્યાએ સાદો પ્રવેગની જગ્યાએ કોણીય પ્રવેગ સાદો સ્થાનાંતરની જગ્યાએ કોણીય સ્થાનાંતર બરાબર અહીંયા ઓમેગા છે એની જગ્યાએ સોરી ઓમેગા તો એનવેજ દેવાનો કારણ કે તો કોણીય આવૃત્તિ છે બરાબર છે પણ એનું મૂલ્ય છે ઓમેગા અહીંયા કે બાય અંડર રૂટ કે બાય એમ અહીંયા શું છે અંડર રૂટ સી બાય આઈ ક્લિયર છે તો આ રીતે તમે લખી શકો અને ઓમેગા શું છે કોણીય આવૃત્તિ તો આપણને ખબર જ છે બરાબર બીજું તો કમ્પેરિઝન કરવા માટે હજી ઘણું છે બરાબર કામ કરો આટલું લખી લો બરાબર પછી આપણે આગળ જઈએ ચાલો આગળ જઈએ ચાલો બરાબર આટલું જોઈ લીધું જેમ હમણાં આપણે આમાં જોયું હતું કે ઓમેગા સ્ક્વેર બરાબર આપણને શું હતું ઓમેગા કે બાય એમ મતલબ તમે ઓમેગા બરાબર લખી શકો અંડર રૂટ કે બાય એમ અને સિમિલરલી કોણીય સરવાળામાં શું લખી શકો ઓમેગા બરાબર શું હતું ઓમેગા સ્ક્વેર બરાબર શું હતું સી બાય આઈ તો એવી તમે ઓમેગા બરાબર શું લખી શકો અંડર રૂટ સી બાય આઈ ક્લિયર છે આ તે કોણીય આવૃત્તિ બરાબર એના પછી શું છે એનું ટુ પાઈ બાય ટી વાળું સ્વરૂપ બરાબર તો ઓમેગા બરાબર તમે શું લખી શકો ટુ પાઈ બાય ટી પણ લખી શકો અને વન અપોન ટી એટલે શું થાય આવૃત્તિ ન્યુ એટલે આપણે આવું પણ લખેલું અસ્ત્ર આપણે જોઈ લીધેલું છે બરાબર તો એ તો આમાં પણ સેમ જ રહેવાનું બરાબર ઓમેગા બરાબર ટુ પાઈ બાય ટી બરાબર અને ઇક્વલ ટુ ટુ પાઈ ન્યુ બરાબર છે પછી વાત કરીએ આપણે આવર્તકાળની તો આવર્તકાળનું સૂત્ર આમાં શું હતું ટી બરાબર ટુ પાઈ અંડર રૂટ એમ બાય કે બરાબર પણ મેં તમને આપણે આ વસ્તુ આપણે આ વસ્તુ તો વાપરી લીધેલી છે વાપરેલી છે ને બરાબર તમે કહ્યું હતું આપણે આપણે છેલ્લેથી ત્રીજો દાખલો હતો લગભગ બરાબર સ્વાધીન એમાં આપણે આ સૂત્ર વાપરેલું શું હતું જે બરાબર આલ્ફા થીટા હતું બરાબર છે યાદ કરો તો એમાં આપણે શું હતા તો એમની જગ્યાએ શું લખવું પડે આઈ બરાબર અને કે ની જગ્યાએ શું છે ત્યાં આપણને આલ્ફા આપેલું છે આપણે આઈ પણ આલ્ફા લખવું પણ અહીંયા આપણે શું લીધું છે સી તો અહીંયા શું આવશે આઈ બાય સી ક્લિયર છે અને આવૃત્તિનું સૂત્ર લખો ત્યાંથી ઊંધું કરી દેવાનું આપણને ખબર છે કારણ કે વન ઓપોન ટી બરાબર શું થાય ન્યુ બરાબર ત્યાંથી ઊંધું કરીએ તો વન ઓપોન ટુ પાય અંડર રૂટ કે બાય એમ એવી રીતે અહીંયા આવૃત્તિ લખવી તો શું થાય આવૃત્તિ બરાબર ન્યુ બરાબર વન ઓપોન ટુ પાય અંડર રૂટ સી બાય આઈ બરાબર છે ચાલો હવે આપણે જોઈએ તો આ બધી આપણે જે આ સૂત્ર બધા જોયા બરાબર રેખીય સરળાવત ગતિ માટે અને કોણીય સરળાવત ગતિ માટે એ સૂત્ર બધી જગ્યાએ શું છે વેલિડ છે બરાબર બધી પ્રકારની સરળાવત રેખીય સરળાવત ગતિ હોય તો બધા સૂત્રો ત્યાં ચાલે અને કોણીય સરળાવત ગતિ હોય તો ત્યાં બધા પ્રકારના સૂત્રો ચાલે ક્લિયર છે તો હવે આપણે થોડાક ઉદાહરણ લેવું જોઈએ બરાબર ચાલો એક ઉદાહરણ આપણને આપ્યું છે જોઈ લઈએ સમય છે આપણી પાસે આપણે સમયમાં તો જોઈ લઈએ આપણે કેટલો છે સમય એક દાખલો કરી નાખીએ ચાલો ચાલો આપણને એવું કીધું છે જોઈએ ઉદાહરણ એક એમાં આપણને કીધું છે કે નીચેનામાંથી કયું વિધેય છે સિમ્પલ હાર્મોનિક મોશન દર્શાવે છે મતલબ એવું કીધું છે કયું વિધેય સિમ્પલ હાર્મોનિક મોશન દર્શાવે છે એમાં એ
साइन टू ओमेगा टी से बी साइन ओमेगा टी प्लस टू कोस ओमेगा टी से अने छेल्लू से साइन ओमेगा टी प्लस कोस टू ओमेगा टी। चलो આમ સરળ આવત ગતિ સિમ્પલ આર્મલ મોશન મતલબ સરળ આવત ગતિ કઈ છે અને કઈ નથી આવડ દર્શાવવાનું છે। ચાલો પહેલેથી ચેક કરીએ, મેં તમને વસ્તુ હમણાં કહી છે સરળ આવત ગતિ માટેનું વિકલ સમીકરણ યાદ કરો। બરાબર, એ વિકલ સમીકરણનું પાલન થાય તો હું સમજવાનું કે તો એ સરળ આવત ગતિ છે ને ના થાય તો નથી। સિમ્પલ બરાબર, અને ખાલી આવર્ત છે કે નહીં એવું પૂછ્યું હોય તો ખબર આવે શું, તો ખાલી એટલું જ જોવાનું સાઇન ને કોસ હોય એટલે આવર્ત જ હોય। બરાબર, જેમાં સાઇન અને કોસ હોય એ શું હોય આવર્ત જ હોય, ને સાઇન કોસ ના હોય તો એ અનાવર્ત। સિમ્પલ એકદમ। ચાલો આની માટે ચેક કરીએ તો આપણી પાસે શું છે, આ પહેલું કરીએ આપણે એ તો એક્સ બરાબર છે સાઇન ટુ ઓમેગા ટી બરાબર છે। ચાલો હવે આનું આપણે કરીએ શું કરશું આપણે ડીએક્સ બાય ડીટી બરાબર, તો વેગ બરાબર શું આવે ડીએક્સ બાય ડીટી યાદ કરો। ચાલો સાઈન તો હવે હું ડાયરેક્ટ લખું છું બરાબર, હવે આપણે બહુ વાર વિકલન કરી દીધું છે તો સાઈન ટુ ઓમેગા ટી નું શું થઈ જાય, એક વાર વિકલન કરો તો કોસ ટુ ઓમેગા ટી બરાબર, અને એ ટુ ઓમેગા ટી નું પાછું ટુ ઓમેગા આગળ બરાબર, ટી નું વન થઈ જાય એટલા માટે તો આપણે હું વી મળી ગયો। હવે આપણે પ્રવેગ શોધીએ, પ્રવેગ છે ડીવી બાય ડીટી બરાબર, તો ડી બાય ડીટી કરો તો શું થાય ડી બાય ડીટી ઓફ ટુ ઓમેગા કોસ ટુ ઓમેગા ટી, તો ટુ ઓમેગા તો અચળ બરાબર, અને કોસ નું શું થઈ જાય માઇનસ સાઇન, કોસ નું વિકલન સાઇન માઇનસ સાઇન થાય, માઇનસ સાઇન ટુ ઓમેગા ટી અને ટુ ઓમેગા ટી નું ટુ ઓમેગા, તો આ બનશે માઇનસ ટુ ઓમેગા ફોર ઓમેગા સ્ક્વેર સાઇન ટુ ઓમેગા ટી, અને સાઇન ટુ ઓમેગા ટી બરાબર એક્સ, મતલબ તમે લખી શકો એ બરાબર માઇનસ ફોર ઓમેગા સ્ક્વેર એક્સ બરાબર। તો હું છું આ સમીકરણ આપણું શું બની જોઈએ એટલે શું થાય ડી સ્ક્વેર, અને તમે લખી શકો બે વાર વિકલન ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર બરાબર। આ જો એક વાર વિકલન ડીએક્સ બાય ડીટી કર્યું તો વેગ મેળ્યો, અને વેગનું પાછું વિકલન કર્યું મતલબ ડીએક્સ બાય ડીટી નું પાછું ડી બાય ડીટી કર્યું એટલે આપણે શું લખી શકીએ ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર બરાબર, તો એની બરાબર શું કર્યું આપણે માઇનસ ફોર ઓમેગા સ્ક્વેર એક્સ આવ્યું બરાબર। તો આપણે એવું કહી શકીએ કે ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર જે છે બરાબર, ધેટ ઇઝ ઇટ ઇઝ પ્રોપોર્શનલ ટુ માઇનસ હું લખી શકો એક્સ બરાબર છે, આવું લખી શકો તમે ચાલો હું લખી શકો માઇનસ ફોર ઓમેગા સ્ક્વેર એક્સ એવું આપણો આન્સર બરાબર છે। તો આ શું થઈ ગઈ, આ તમે જુઓ તો આ સમીકરણ આ લખવાની જરૂર પણ નથી બરાબર, તમે ડાયરેક્ટ વિચારી શકો કે આ બાજુ લઈ જાવ તો હું આવે પ્લસ ફોર ઓમેગા સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ ઝીરો, તો સરળ વિકલન જે વિકલન સરળ આવત ગતિનું સમીકરણ હતું એ આપણને મળી ગયું બરાબર છે। બસ એ તો આપણે કરવાનું હતું, એનો મતલબ આ શું થઈ ગયું આ જે છે સરળ આવત ગતિ દર્શાવે છે, તમે આ સ્વરૂપમાં એને લાવી શકો બરાબર, મતલબ અહીંયા એક્સ આવી ગયો પાછો હતો એનો એ, એટલે તમે શું કહી શકો કે આ સિમ્પલ હાર્મોનિક મોશન છે બીજું કાંઈ નહીં, ક્લિયર। ચાલો આપણે બી વાપરી બી જોઈએ ચેક કરી જોઈએ બરાબર, તો આપણી પાસે છે એક્સ બરાબર સાઇન ઓમેગા ટી પ્લસ ટુ કોસ ઓમેગા ટી, ચાલો ડીએક્સ બાય ડીટી કરીએ પહેલા, તો શું થાય સાઇન ઓમેગા ટી નું કોસ ઓમેગા ટી અને ઓમેગા નું ઓમેગા ટી નું ઓમેગા બરાબર, ઓમેગા ટી નું ઓમેગા પ્લસ, હવે જો કોસ નું માઇનસ સાઇન થાય તો પહેલા હું સાઇન લખી નાખું એટલે બીજી વાર લખવું ન પડે બરાબર, ટુ તો અચળ છે બરાબર, હવે કોસ ઓમેગા ટી નું શું થાય માઇનસ સાઇન માઇનસ લખી નાખ્યું સાઇન ઓમેગા ટી ઓમેગા ટી નું ઓમેગા એટલે મારે ઓમેગા પહેલેથી લખી દઉં બરાબર, તો માઇનસ ટુ ઓમેગા સાઇન ઓમેગા ટી। ચાલો હવે આ મને મળી ગયું, હવે પાછું એનું બીજી વાર વિકલન કરું ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર કરું તો શું મળશે મને ઓમેગા અચળ છે બરાબર, અને કોસ નું થાય માઇનસ સાઇન અને ઓમેગા ટી નું ઓમેગા એટલે પાછું ઓમેગા આગળ આવશે એટલે ઓમેગા સ્ક્વેર, અને આ કોસ નું માઇનસ સાઇન એટલે માઇનસ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી બરાબર, માઇનસ ટુ ઓમેગા તો એ તો અચળ જ છે બરાબર, સાઇન ઓમેગા ટી નું કોસ ઓમેગા ટી અને ઓમેગા ટી નું ઓમેગા એટલે એ વર્ગ કરતો આવું છું કોસ ઓમેગા ટી, જો પાછું મારે આવું લાવવું છે તો લાવશે લવાઈ લાવી શકાશે જુઓ, તો ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર કરું બરાબર, તો
દેટ ઇઝ ઇક્વલ ટુ શું આવશે જો તો મારે આવું લાવવું છે તો જો અહીંયા ઓમેગા સ્ક્વેર છે અહીંયા ઓમેગા સ્ક્વેર છે કોમન કાઢું અહીંયા ઓમેગા નથી એટલે શું કરું ઓમે માઇનસ ઓમેગા સ્ક્વેર માયા પ્લસ છે પાછા બંને એટલે મારે માઇનસ કોમન કાઢવું પડે તો ઓમેગા સ્ક્વેર કોમન કાઢો તો અંદર શું વધે સાઇન ઓમેગા ટી પ્લસ ટુ કોસ ઓમેગા ટી વિધવાની જેવું હવે હું આને એક્સ લખી દઉં તો શું બનશે આ ડી સ્ક્વેર એક્સ બાય ડી ટી સ્ક્વેર બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ લ્યો આ તો સિમ્પલ સમીકરણ હતું એવું ને એવું સમીકરણ બની ગયું મતલબ આ સરળ આવર્તગતિ છે શું છે આ શું છે સરળ આવર્તગતિ છે સિમ્પલ હાર્મોનિક મોશન છે ઓકે ચાલો હવે આ ત્રીજું જે છે બરાબર એ ત્રીજું તમે હવે જાતે કરીજો બરાબર જાતે ટ્રાય કરજો નહીં થાય તો આપણે કાલે હું તમને કરાવીશ કોમેન્ટ સેક્શનમાં મને લખીને બતાવજો કે તમને આ જે છે બરાબર આનો આન્સર શું આવ્યો છે આ સિમ્પલ હાર્મોનિક મોશન છે કે નથી બરાબર સાઇન ઓમેગા ટી પ્લસ કોસ ટુ ઓમેગા ટી છે એને આ રીતે ચેક કરો બરાબર અહીંયા જો એક્સ આવી જાય તો સિમ્પલ સરળ આવર્તગતિ છે આવી જાય તો છે અને ના આવે બીજું કાંઈ ઘટતું હોય તો નથી તો તમે મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવો કે આ જે છે સમીકરણ એ છે એ સરળ આવર્તગતિ છે કે નથી બરાબર જો નહીં આવડે તો લખો કે સર નથી થતું બરાબર નથી થતું દાખલો સોલ્વ કરીને બતાવો એવું લખી નાખજો તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર દાખલો તમને સોલ્વ કરીને બતાવીશ બરાબર અત્યારે આટલું લખી લો ચાલો પહેલા ચાલો વિડીયો પોઝ કરીને લખીને એક પૂછે તો હવે આ તમારે સોલ્વ કરી અને મને નીચે કોમેન્ટ સેક્શનમાં બતાવવાનું છે બરાબર એ મને કહેવાનું છે સરળ આવર્તગતિ છે કે નથી બરાબર અને આની જેવા બીજા તમને થોડા પ્રોબ્લેમ પણ હું તમને સ્ક્રીન પર હમણાં મૂકું છું બરાબર સ્ક્રીન પર પ્રોબ્લેમ જોઈ અને એને સોલ્વ કરવાની કોશિશ કરજો અને એમસીક્યુ જે છે એ પણ સોલ્વ કરવાની કોશિશ કરજો બરાબર આપણે મળશું હવે નેક્સ્ટ લેક્ચરમાં ધન્યવાદ